જીવલેણ મારામારી પણ થઈ હોવાનું જણાવાયું છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ની ટીમ શહેરમાં વધી રહેલા ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ ના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમીના આધારે દેવધગામ મહા આનંદી બંગલોઝ પાસેથી 3 રીઢા ખૂંખાર ચેન સ્નેચરો સાગર ઉર્ફે નીતિન ઉર્ફે મનોજ સોનાવડે નરેન્દ્ર ઉર્ફે કબૂતર પાટીલ અને એક કિશનને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી 5,60,000 થી વધુની કિંમતની મત્તાની સોનાની 9 ચેન તથા 2 મોટરસાયકલ મળી 7,00,000 થી વધુની મત્તા કબજે કરી હતી. તો પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ અસંખ્ય ચેન સ્નેચિંગ વાહન ચોરી સહિતના ગુનાઓની કબૂલાત કરી હતી. જ્યારે આ ગેંગના મુખ્ય સાગર ઉર્ફે નીતિન દ્વારા લિંબાયત અને ડિંડોલીમાં આખી ગેંગ બનાવાઈ હતી, જેમાં સાહિદ શેખ, વિકી પાટીલ, આંબો મરાઠી, જેકીઓ સુનિલ પાટીલ અને સમાધાન ગુવાટી પણ સામેલ હતા. જ્યારે તેઓ સાથે અન્ય ચેન સ્નેચિંગ કરતી અને લિંબાયત ડિંડોલીના રાહુલ ઉર્ફે લંગડાની ગેંગ કે જેમાં પ્રશાંત ઉર્ફે બાળા, ગોબીઓ, વિક્કી અને મનોજ પણ હોય તેઓ સાથે ચેન સ્નેચિંગ મામલે અગાઉ જીવલેણ મારામારી પણ થઈ ચૂકી છે અને હાલ ઝડપાયેલા કિશોર સહિત 3 રીઢાઓને સામાવાળી ગેંગ થી બચાવવા પલસાણાના ઝોલવા ખાતે રૂમ ભાડે રાખી રહેતા હતા. જોકે રૂપિયાની જરૂર પડતા ફરી વહેલી સવારે અને મોડી સાંજે ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરવા આવતા હોવાની કબૂલાત કરી હતી અને ચેન સ્નેચિંગ કરી વેચવા મહારાષ્ટ્ર જતા હતા ત્યારે જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. હાલ તો ચેન સ્નેચિંગ, વાહન ચોરી તથા અન્ય 14 જેટલા ગુનાઓના ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યા છે અને ગેંગના અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.